जय श्री स्वामीनारायण। स्वामीनारायण સંપ્રદાયનું અતિ પવિત્ર ગણાતું એવું તીર્થધામ ગઢપુર ગામમાં ઉન્મદગંગા નદી જે તે સર્વ અવતારના કારણ સર્વેશ્વર એવા શ્રી હરિનો સાક્ષાત અનંતવાર સંબંધને પામી છે, ને તેવો સંબંધ તો આ ભૂમિમાં બીજી નદીઓ પામેલ નથી। એવા શ્રીહરિના સંબંધને પામેલી એવી ઉન્મદગંગાનું શું મહાત્મા છે, અને તે ઉન્મદગંગા ક્યાંથી ઉત્પન્ન થયેલી હતી તેનો ઇતિહાસ આજે આપણે જાણવો છે। તો આવો સાંભળીએ ઉન્મદગંગાનો ઇતિહાસ, અને તે ઉન્મદગંગા ક્યાંથી આવી હતી અને કોના પ્રતાપથી અને કોના તપે કરીને તે આ ધરતી ઉપર ઉન્મદગંગા આવી હતી। સૌ હરિભક્તોને પુરાણની સુપ્રસિદ્ધ કથા ખબર જ છે કે જ્યારે વામનજી બલિરાજા પાસે ત્રણ પગલા જમીન માંગી ત્યારે બલિ સ્વીકૃત આપતા પોતાનું શરીર વધાર્યું હતું, અને પોતાનો ચરણ જ્યારે બ્રહ્માના લોક સત્યલોક પર્યંત વિસ્તાર્યો ત્યારે બ્રહ્મા પોતાના લોકમાં આવેલ જે પ્રભુપાદ એટલે કે ભગવાનના ચરણ કમળમાં તેમની પોતાના કમંડળમાં રહેલ ગંગાજળ વડે પૂજા કરી। તે ગંગાજળ પૃથ્વી પર એટલા વિસ્તારને પામ્યું કે આજ દિવસ સુધી તે ચાલુ જ છે, જે હિમાલયમાં વહે છે, ને તેનું નામ મંદાકિની છે, એટલે કે ગંગા નદી છે। આ મંદાકિની ગંગા એક વામન પ્રભુના ચરણના સ્પર્શે કરીને અતિ પવિત્ર તો છે જ, પણ આ ગંગા બદ્રિકાશ્રમની સમીપે વહેતી હોવાથી શ્રી નરનારાયણ પ્રભુ આદિ અનંત સંતો તેમાં સ્નાન કરે છે, તેથી તે અતિ પવિત્ર થઈ છે। અને એક દિવસ તે મૂર્તિમાન સ્ત્રીનું રૂપ લઈને અતિ આનંદમાં આવીને જ્યારે પ્રભુ શ્રી નરનારાયણ નિત્યવિધિ કરવા ત્યાં આવ્યા કે તેમની સમીપે હાથ જોડીને ઊભી રહી, ત્યારે નરનારાયણ ભગવાન કહે, હે દેવી, અતિ ઉત્સાહવાળા દેખાવ છો, તેનું શું કારણ છે? ત્યારે મંદાકિની ગંગા પ્રણામ કરીને કહે કે હે પ્રભુ, આનંદમાં કેમ ન હોઉં, જે આપ સાક્ષાત પ્રભુ મારે વિશે અહોની સ્નાન કરો છો, ને વળી મારી ઉત્પત્તિ પણ વામનરૂપ એવા આપ થકી થઈ છે, તેણે કરીને અનંત જીવોના પાપ નાશ કરવામાં હું સમર્થ થઈ છું, જે મારા અહોભાગ્ય કે હું સાક્ષાત આપના સંબંધને પામી છું। પણ દયાળુ, મારે વિશે આપ બહુવાર લાંબો સમય સ્નાન કરો તો હું અતિ પવિત્ર થાઉ, અને મને અતિ આનંદ થાય, ને મને આપની પૂજા કરવાની ઈચ્છા છે, તો આપની અનુમતિ હોય તેમ કરું। ત્યારે નરનારાયણ ભગવાન કહે, હે કલ્યાણી, હું હાલ પૃથ્વી ઉપર ભરતખંડ મધ્યે ઉત્તર કૌશલ દેશમાં અવતાર લેવાનો છું, ને નાનપણથી જ ગૃહત્યાગ કરી પૃથ્વી પાવન કરી ગુજરાત દેશમાં ગઢડામાં રહેવાનો છું, તો તમો ત્યાં બીજા સ્વરૂપે પ્રાદુર્ભાવ પામો, ને તમારો જે મનોરથ અનંત મુક્તોએ સહિત અમોને બહુવાર અને લાંબો સમય સ્નાન કરાવવાનો અને પૂજા કરાવવાનો છે તે ત્યાં પૂર્ણ કરીશું, એમ કહી પ્રભુ પોતાના સ્થાને પધારતા થકા। આવું સરસ મજાનું ભગવાનનું વચન સાંભળીને મંદાકિની અતિ પ્રસન્ન થયા। ત્યાર પછી મંદાકિની ગંગાએ મનુષ્યનું શરીર ધારણ કરીને તપ કરવાની ઈચ્છા કરી। તે જ વખતે વંકાયન નામના ઋષિ, જે પશ્ચિમ પાંચાલ દેશમાં રહેલા સોમનાથ નામના પર્વતમાં રહેતા હતા, તેમણે સંકલ્પ કર્યો, જે મંદાકિની ગંગા મારી પુત્રી થાય તો મારા વંશનો ઉદ્ધાર થાય, એમ નિશ્ચય કરીને પોતાના વંશની મુક્તિ સારું અતિશય કઠિન તપનો આરંભ કર્યો। તે તપના પ્રતાપથી પોતાની રમા નામની સ્ત્રીને વિશે મંદાકિની ગંગા પુત્રી રૂપે ઉત્પન્ન થઈ। તે બાલયોગીની નામની પુત્રી પણ ગુણના સમૂહે કરીને પોતાના માતા પિતાને અત્યંત આનંદ પમાડતી અતિશય કઠણ સર્વોત્તમ તપ કરવા લાગી, એટલે કે ગંગાએ બીજો અવતાર લીધો અને તેમનું નામ પડ્યું બાલયોગીની। તે પુત્રીએ બહુ વર્ષ પર્યંત તપ કર્યું, તેણે કરીને બ્રહ્માદિક દેવતાઓ પ્રસન્ન થઈને બાલયોગીની રૂપ ગંગા પાસે આવ્યા। તે અત્યંત કૃશ થઈ ગયું છે શરીર જેમનું એવી ગંગાને તે સમયે દેવોએ પ્રેરણા કર્યા, ને નારદજીએ ગંગાને પૂછ્યું, જે તપસ્વીઓથી ન થાય એવું કઠણ તપ તમે શા સારું કરો છો?
તે સાંભળીને ગંગાએ નારદજીને કહ્યું કે હે મુનિ, અક્ષરધામના અધિપતિ પ્રગટ પુરુષોત્તમ શ્રી નરનારાયણ દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અવતાર રૂપે જે અવતાર ધારણ કરવાના છે તેમના કાયમ અત્યંત સંબંધ પામવાને માટે બાલ્ય અવસ્થાથી આ કઠિન તપ કરું છું, તે મારા પ્રાણ રહેશે ત્યાં સુધી તપ કરીશ. આવો વિચાર સાંભળીને નારદજી બહુ રાજી થયા. તેથી ગંગાને કહ્યું, જે આ શરીરનો ત્યાગ કરીને પૃથ્વીમાં નદી રૂપ પામેલા તમે, તે તમને પ્રગટ ભગવાનનો સંબંધ થશે. અને તે જે પ્રગટ ભગવાન કૌશલ દેશને વિશે છપ્પયા ગામમાં ભક્તિ ધર્મને ત્યાં જન્મ ધારણ કરીને પોતાના એકાંતિક ભક્તની ભક્તિને વશ થઈને ગઢપુરમાં નિવાસ કરશે, ત્યારે તમે ગઢડાના સમીપમાં નદી રૂપે વહન થયે સતે ઉન્મદ ગંગા નામ ધારણ કરશો તેમાં જરા પણ સંશય નથી. અને તમારામાં અનેક ધામના મુક્તોએ સહિત શ્રીહરિ સ્નાન કરશે, તેથી તમારી કીર્તિ સર્વ બ્રહ્માંડમાં નિશ્ચય વ્યાપશે ને તમને સત્યપુરુષના પતિ શ્રીજી મહારાજનો સંબંધ થશે. આવો નારદે સહિત બ્રહ્માદિક દેવો આશીર્વાદ આપીને ગંગાના ગુણનું વર્ણન કરતા પોતાના ધામ પ્રત્યે ગયા ને ત્યાર પછી ફરી ગંગા અતિ કઠિન તપ કરવા લાગ્યા. તે સમયે આકાશવાણી થઈ, જે હે ભદ્રે, તપ છે પ્રિય જેમને ને અક્ષરથી પર એવો જે હું પુરુષોત્તમ નારાયણ, તે તારું કઠિન તપ જોઈને પ્રસન્ન થયો છું. માટે મનુષ્યની આત્યંતિક મુક્તિને સારું ધર્મદેવ થકી ભક્તિને વિશે જન્મ ધારણ કરીને અક્ષર મુક્તોએ સહિત ગઢપુરને વિશે અભય રાજાના દરબારમાં નિવાસ કરીશ. તે સમયે નદીરૂપ પામેલ તમોને મારો ગાઢ સંબંધ થશે. આવી આકાશવાણી સાંભળીને ગંગારૂપ બાળ યોગીની આનંદ સહિત પુરુષોત્તમ નારાયણનો નિત્ય સંબંધ થશે એમ ધારી કાળે કરીને નદી રૂપે થઈને સોમનાથ મહાદેવના સ્થાનવાળું ને વાંકિયા ગામ તેની પાસે રહેલો પર્વત તેમાંથી પ્રવાહરૂપે નીકળી તે ગંગાને લાવવા પ્રયત્ન કરતા માંડવ્ય ઋષિ તેમના તપના ફળરૂપ થઈને માંડવ્ય મુનિને પવિત્ર કરતી એવી જે ગંગાજી તે માંડવધાર ગામ પાસે નીકળી, તેમજ માંડવ્ય ઋષિની પેઠે તપને કરતો નીલકંઠ નામનો બ્રાહ્મણ તેને પવિત્ર કરીને તે ગંગા ગઢપુરને સમીપે નીકળી. પછી ઘણે કાળે તે ગંગાને પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણનો નિત્ય સંબંધ થવાથી પૂર્ણ થયો છે મનોરથ જેનો, એ હેતુ માટે પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગી ને અતિશય આનંદમાં આવી ઉછળવા લાગી ને પ્રગટ શ્રીહરિની પૂજા કરવાને મિશે મૂર્તિમાન થઈ શ્રીહરિને સમીપે આવી પ્રાર્થના કરી, જે હે નાથ, આપ મને બદ્રિકાશ્રમમાં વરદાન આપેલ જે મારામાં અનંત મુક્તોએ સહિત આપ વારંવાર જળ ક્રીડા કરશો તે મનોરથ તો આપ મારો પૂર્ણ કર્યો ને મને સર્વ તીર્થમાં અતિ પાવન અને કલ્યાણ કરનારી કરી, પણ આપે મને પૂજા કરવાનું વર આપેલ તે મુજબ મને આપની ષોડોપચારથી પૂજા કરવી છે, ત્યારે શ્રીહરિ પૂજા કરવાની અનુમતિ આપી. એટલે ગંગા અતિ ભાવથી ને આનંદથી ષોડોપચારથી પૂજા કરવા લાગ્યા. પૂજા પૂર્ણ થયા પછી આરતી કરી ને ઘણા મોતીના હાર આદિથી શ્રીહરિને શણગાર્યા અને ગંગા પોતાને અલભ્ય લાભ પ્રાપ્ત થયો તેને કરીને પોતાનો અહોભાગ્ય માની અતિ આનંદમાં આવી વારે વારે પ્રણામ કરતા હતા. ત્યાર પછી પ્રસન્ન થયેલા એવા શ્રીજી મહારાજે તેમને વર આપ્યો, જે તમો સર્વ નદીઓને મધ્યે અતિ પવિત્ર ને સર્વેનું પાપ હરણ કરવામાં અતિ સમર્થ થાઓ. એમ કહી શ્રીહરિ જેને વિદાય આપેલી છે એવા ગંગા પાછા પ્રવાહમાં વહેવા લાગ્યા. આ રીતે ગંગા સાક્ષાત અક્ષરાધિપતિ શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને અનંત મુક્તોના સંબંધને પામેલ હોવાથી મહાપવિત્ર બની તેણે કરીને અતિ આનંદમાં આવી બહુ ઉછળવા લાગી. તેથી આ ગંગા ઉન્મદ ગંગાના નામે કરીને આ લોકને વિશે પ્રસિદ્ધિને પામેલી છે. આ પ્રકારે સર્વ અવતારના કારણ એવા શ્રી સ્વામિનારાયણનો સાક્ષાત સંબંધ ને દર્શન જે યોગીઓને તથા દેવોને પણ અતિ દુર્લભ છે તે પ્રગટ ભગવાનનો યોગ આ ઉન્મદ ગંગાને પ્રાપ્ત થયો છે તેણે કરીને
જે આ ઉન્મત ગંગા સર્વ નદીઓની મધ્યે શ્રેષ્ઠ થઈ છે. જે આ ઉન્મત ગંગામાં સ્નાનાદિ કાર્ય કરે છે ને કરશે, તેમના અનંત જન્મના પાપો બળીને નિશ્ચય ભસ્મ થઈ જશે ને પ્રભુ પદને પામશે. એવી આ પવિત્ર ઉન્મત ગંગા જે ગઢડા ગામમાં આવેલી છે. જો તમે ગઢડા જાઓ તો જરૂર ને જરૂર એક વાર તો ઉન્મત ગંગામાં જરૂર ને જરૂર સ્નાન કરવું, જેથી કરીને આપણા સર્વ પાપ નાશ થઈ જાય અને અંતકરણ શુદ્ધ થઈ જાય. કારણ કે મહારાજ અને મુક્તો અનંતવાર તેમાં નહાયા છે. એવી આ પવિત્ર ઉન્મત ગંગા નદી છે. આપણે જ્યારે આ વાત સાંભળી ત્યારે બે નામ આવ્યા હતા, માંડવ્ય ઋષિ અને નીલકંઠ બ્રાહ્મણ. શા માટે માંડવ્ય ઋષિ અને નીલકંઠ બ્રાહ્મણે ઘોર તપ કર્યું અને ગંગા નદીને આ પૃથ્વી ઉપર લાવ્યા તે આપણે બીજા એપિસોડમાં સાંભળીશું. તેથી આ વાતને અહીંયા આપણે અલ્પવિરામ આપીએ છીએ. આપણે બીજા ભાગમાં માંડવ્ય ઋષિ અને નીલકંઠ બ્રાહ્મણની વાત સાંભળીશું. જય શ્રી સ્વામિનારાયણ. આવા જ શ્રીજી મહારાજના ચરિત્રો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો શ્રી હરિ ચિંતન યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજ શ્રી હરિકૃષ્ણ સત્સંગ મંડળ.